નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાના દિયોદરમાં આવેલા બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ભીલડી બનાસ બોવાઈન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર પાલનપુર ખાતે બનાસ બેંકના નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાત ખાતમુહૂર્ત થયું ઉપરાંત બાદરપુરા ઓઇલ સંકુલ ખાતે બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ડી ફિલ્લ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું સાથે બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ગુજરાત સ્ટેટ કો બેંક બેન્ક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો અરવલ્લીના મોડાસામાં નકશ સોસાયટીમાં મહિલા સફાઈ કર્મી પર હુમલો થયો સફાઈ બાબતે સ્થાનિક સાથે બબાલ થઈ અને સ્થાનિક મહિલા કામદાર પર લાકડી વડે હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત મહિલા સફાઈ કર્મીને સારવાર હેઠળ ખસેડાઈ છે બોલાચાલી દરમિયાન મહિલા કર્મચારીને જાતિવિષયક શબ્દો બોલાયા હોવાનો પણ મહિલાએ આરોપ લગાવ્યો સફાઈ કામદાર પર થયેલા હુમલાને લઈ તમામ સફાઈ કામદારો રોષે ભરાયા છે હુમલો કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી પણ કરાઈ છે

સાફ રાખતા હોય છે તેવા સંજોગોમાં નક્ષ નક્ષ સોસાયટીમાં એક મહિલા કામદાર પહોંચી હતી જે પોતાનું રોજિંદુ કામગીરી સફાઈનું કહી રહી હતી સંજોગોમાં એક વ્યક્તિએ મારા ઘર આ ઘર તમે કેમ સફાઈ કરતા નથી કેમ કહી અહીં પહેલા સફાઈ કરો તેવું કહી અને તેના ઉપર લાકડીથી હુમલો કર્યો હતો માથાના ભાગે હુમલો કરવામાં આવતા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારબાદ તમામ સફાઈ કામદારો એકઠા થઈ અને નગરપાલિકા સંચાલકો પણ ત્યાં પહોંચ્યા પ્રમુખ ચીફ ઓફિસર પણ ત્યાં પહોંચ્યા હતા હોસ્પિટલમાં તેવા સંજોગોમાં આક્રોશ વચ્ચે પોલીસ સ્ટેશન ખાતે સફાઈ કામદારો એકઠા થયા છે અને હુમલો કરનાર વ્યક્તિ છે તેની સામે કાયદેસરિક કાર્યવાહી હાલ પગલા ભરાઈ ભરાઈ રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તેવા સંજોગોમાં ચોક્કસથી મોડાસા શહેરમાં જે મામલો છે એ ટોકઅફ ટાઉન હાલ બન્યો છે હાર્દિક આભાર માહિતી આપવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લોકોને ઉત્તરાયણના પર્વની શુભકામનાઓ પાઠવી અને સાથે જ પક્ષીઓની પણ ચિંતા વ્યક્ત કરી તેમણે કહ્યું કે ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવાનું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે જે ટીમને હું અભિનંદન આપું છું સાંજના સમય દરમિયાન પક્ષીઓ ફરી પોતાના માળામાં જાય છે તેવા સમયે પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ પણ અંદર લગભગ જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા એમાંથી બેનું મૃત્યુ થયું અને ચાલીસને બચાવી લેવામાં આવ્યા છે કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પણ એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને સાત દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે એ બેન્ડેજ પણ એને નુકસાન ન કરે એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે